નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના મેથ્સ વિષયનો ચેપ્ટર 16મો સંખ્યા સાથે રમતનો પ્રેક્ટિસ વર્કનું આ સ્વાધ્યાય 16.2 છે. ચેપ્ટરનો છે આ 5મો પાઠ. જેના પર નવા આવ્યો તો જેના સબસ્ક્રાઇબ કરો, વિડીયો અમે લાઇક શેર કરી દેજો. પ્રશ્ન પહેલા એમ છે કે નીચે આપેલા સરવાળાની પ્રક્રિયા માટે મૂળાક્ષરોની કિંમત મેળવો. બરાબર, એટલે કે એ બી અને સી જે છે એની તમારે કિંમત મેળવવાની થાય છે. તો કઈ રીતના તમે જુઓ, પહેલો દાખલો છે 3 વખત એ છે, એની નીચે એ આવવો જોઈએ અને બી એવી સંખ્યા આવી જોઈએ. 3 સંખ્યા એવી કઈ છે? તો અહીંયા પાછી ઈ જ આવે. બરાબર, તો આપણે જો અહીંયા 1 મૂકીએ તો અહીં 3 થઈ જાય એટલે હાલે નહીં. અહીંયા 2 2 2 તો 6 થઈ જાય, એ ચાલે નહીં. પછી 3 3 3 9 થઈ જાય, એ ના ચાલે. પછી 4 4 4 4 3 12, બરોબર, તો એ બગડો થઈ જાય, ન ચાલે. 5 5 5 5 3 15 તો એ ચાલશે. જુઓ, આ 5 વત્તા 5 વત્તા 5 5 3 15 નો 5 બરાબર, અહીં ઉપરથી વધી ચડી એ આવી ગઈ નીચે. એટલે આપણે અહીંયા પહેલાના દાખલાનો જવાબ મળ્યો, એ બરાબર આપણે કિંમત છે 5 અને બી બરાબર આપણે મળશે 1. બરાબર, એ જ રીતના બીજો દાખલો જોઈએ, 8 5 પછી વત્તા 4 એ એટલે બી સી 3 થાય. બરાબર, હવે પહેલાં તમે જો કિંમત જુઓ કે 5ને કેટલા હારે ઉમેરીએ તો એકમનો 3 થાય. પહેલાં જુઓ, 5ને કેની સાથે ઉમેરીએ તો એકમનો અંક 3 થાય, એ પહેલાં વિચારવાનું. તો 5ને આપણે 8 8ને 5 13 8ને 5 13 નો તગડો વધી બળી 1 પછી 8 ને 4. હવે એનો સરવાળો આપણે કરીએ, 8 ને 4 12 12 ને 13 અહીંયા આવ્યા, 133 થયા. બરાબર, હવે આમાં જોવાનું અહીંયા અહીંયા સ્થાન એના સ્થાન ઉપર શું છે, તો એના સ્થાન ઉપર અહીંયા છે 8, તો એ બરાબર આપણે કિંમત મળી 8. બીના સ્થાન ઉપર છે આપણે 1 અને સીના સ્થાન ઉપર મળશે આપણે 3, એટલે બધાની કિંમત આપણે મળી ગઈ. ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો. હવે ત્રીજો દાખલો શું કહે તમે જુઓ, આ રીતના છે. પહેલાં આપણે એ અને એ છે ને એને જ લખવાનું. બરાબર, અહીંયા 2 છે. બરાબર, એટલે 2 એટલે 12 થતું છે. હવે 8માં કેટલા ઉમેરીએ તો 12 થાય? તો 8માં 4 ઉમેરીએ એટલે 12 થાય, કારણ કે એકમનો 2 છે, વધી પડી 1. 5 ને 3 8 ને 1 9 એટલે આ 92 છે. બરાબર, હવે એના સ્થાન ઉપર શું મળ્યું આપણે, એના સ્થાન ઉપર મળ્યું 4, તો એ બરાબર 4 જવાબ મળ્યો. અને બીના સ્થાન ઉપર આ બી છે. બરાબર, બીના સ્થાન ઉપર મળ્યો 9 એટલે બી બરાબર મળશે આપણે 9. બરાબર, એકદમ ઇઝી છે. ત્યારબાદ ચોથો દાખલો છે, 5 એ વત્તા 38 એનો જવાબ થાય બી 5. તો આ રીતના 5 વત્તા અહીંયા 38 આમ લખી નાખીએ અને એ 5 છે. હવે 5 એટલે કે 15 છે, શું છે 15, તો 8માં કેટલા ઉમેરીએ તો 15 થાય? તો 8માં 7 ઉમેરીએ, કારણ કે 8 2 16 ને 1 6 એટલે 15 નો 5 વધી પડી 1. 5 ને 3 8 ને 1 9 95. બરાબર, હવે એના સ્થાન ઉપર અહીં શું આવ્યું, 7, તો એ બરાબર આપણે જવાબ મળ્યો 7 અને બીના સ્થાન ઉપર શું આવ્યું 9 એટલે બી બરાબર 9. આપણે એકદમ ઇઝી ટ્રીકથી તમને શીખવા પ્રયત્ન કરીએ છીએ. બરાબર, જો વિડીયો ગમે તો શેર કરી દેજો ફ્રેન્ડ સર્કલમાં. 5મો દાખલો છે, 4a + 2 5 એનો જવાબ છે બી 3. બરાબર, તો 4 એની ખાલી જગ્યાએ રાખી દીધી, પછી 2 5 છેદમાં બી એમની જગ્યાએ અહીંયા એમ રાખીને 3 છે, 3 એટલે 13 છે. 13, તો 5માં કેટલા ઉમેરી તો 13 થાય? તો 8 ને 5 13 થાય. 8 ને 5 13 નો તગડો વધી પડી 1. 4 ને 2 6 ને 1 7 એટલે 73 થઈ ગયા. એના સ્થાન ઉપર શું આવ્યું 8, તો એનો જવાબ 8 અને બીનો જવાબ 7. ત્યારબાદ 6ઠો દાખલો, 3a + 4 5 એનો આન્સર છે બી 2. તો 3 + 4 5 આ રીતના ને 2 છે. 2 એટલે કે આ 12 છે, 12 કરો. બરાબર, 12 કરવું હોય
તો આપણે 7 ને 5 12 થાય, 7 ને 5 12 થાય, વધી પડી 1, 4 ને 3 7 ને 1 8, એટલે એ બરાબર આપણે મળી કિંમત 7 બરાબર, અને બી બરાબર મળી આપણે 8. ત્યારબાદ 7મો દાખલો છે, એ બી પ્લસ 3 7 અપોન 6 એ છે, એટલે જો આન્સર છે 6 છે, તો એ બી બેની કિંમત નથી ખબર આપણે, અહીંયા 3 7 છે, અહીંયા 6 છે. હવે એ છે ને આ બે ગમે જો કોમન છે, સમજો. હવે એ એવો મૂકવાનો છે કે અહીંયા ક્રોસમાં પણ એ આવવો જોઈએ. હવે 7 ને આપણે 1 ના લે, 1 નહીં હાલે, 2 હાલશે. જો 1 ને 7 ને 2 12 એમ કરીએ ને તો શું થશે, જો એ 12 કરવો હોય તો 7માં કેટલા ઉમેરવો પડે, 5, 7 ને 5 12 વધી પડી 1, અહીંયા 2 કરીએ ને તો જો અહીંયા 6 થાય, થઈ ગયા. કારણ કે અહીંયા ક્રોસમાં શું કરવું પડે, અહીંયા 6 થવા જોઈએ, તો 6 થવા જોઈએ, એટલે 1 તો ઘટતો હતો, અહીંયા 1 મૂકીએ તો શું થતું હતું, તે 5 જ થતા હતા, એટલે 2 મૂકીને ટ્રાય કરી બરાબર, એટલે 6 થઈ ગયા. અહીંયા તો આપણે એની કિંમત મળી 2 અને બીની કિંમત મળી 5. ચેકે કરતું, ક્રોસ ચેકે કરતું જવાનું બરાબર. હવે એ છે ને એ આપણે ગોતવાનું છે બરાબર, એટલે 1 વત્તા 1, અહીં બી છે, અહીં બી છે અને અહીં 0 છે બરાબર. 0 છે એટલે આપણે થોડુંક એમ લાગે કે 10 છે, 10 બરાબર, ટ્રાય કરીએ 10માં, તો 10 છે તો કેટલા મૂકીએ, 10 થાય તો કે 9. હવે 9 મૂકીએ તો અહીં કેટલા, 1 આવ્યા, અહીંયા 9 કરવા છે આપણે, કેટલા બી એટલે 9 અહીંયા કર્યા ને આપણે 9, તો અહીં કેટલા મૂકવા પડે એમાં, તો કે 7 મૂકીએ આપણે, તો 7 ને 8 ને 9 થઈ ગયા, તો એ બરાબર આપણે કિંમત મળી 7 અને બીની કિંમત મળી આપણે 9. પછી આપણે જોઈએ 9મો દાખલો. 9મો દાખલો છે 2ab + ab1, એનો આન્સર છે b 1 8, એટલે કે આ રીતના આપણે લખતું જ જાણ, 2 + અહીંયા 1 છે, 3 ત્રીજા એકમ નંબર બરાબર, અહીંયા 1 ને 8. હવે 1 ને 8 છે એટલે 18 અથવા તો આપણે 7 થઈ શકીએ બરાબર, કારણ કે 7 ને 1 8 થાય, 7 ને 1 8 થાય, ચેક કરીએ હમણાં, જો 7 ને 1 8 થઈ ગયું. હવે બી વન બધા 7 મૂકી દેવાના, એક ધરાઈ ગયો, ધારી લીધું ને 7 ને આ 7. હવે શું કરવાનું, તો અહીંયા આ એકડો છે ને, એટલે હવે અહીંયા 7 છે એટલે 11 જ થતું હોય, તો 7માં કેટલા ઉમેરી, તો 11 થાય, 7માં 4 ઉમેરીએ એટલે 11 થાય, તો 11 નો 1 વધી પડી 1, તો અહીં 4 મૂકીએ આપણે એના સ્થાન ઉપર, તો 4 ને 2 6 ને 1 7 થઈ ગયો આન્સર, એટલે એ બરાબર આપણે મળે 4 અને બી બરાબર આપણે મળ્યા 7. પહેલાં શું કર્યું આપણે જોઈએ, અહીંયા 18 તો ન થતો હોય, કારણ કે આપણે 7 મૂકીને પહેલાં ટ્રાય કરીએ એમ કીધું ને, એટલે 7 ને 1 8 થઈ ગયું બરાબર. હવે બીના સ્થાન ઉપર હોય જ્યાં જ્યાં બી, ત્યાં 7 આપણે મૂકી દેવાના પહેલાં. પછી શું કરવાનું, અહીંયા 1 છે એટલે આ ક્યારેય એકડો હોય એટલે અહીંયા 11 જ થતો, કારણ કે 7 તો અહીંયા છે જ, તો 7માં કેટલા ઉમેરે, તો 11 થયું કે 4, તો એ 4 અહીંયા આવી ગયો ને, તો અહીંયા 4 મૂકી દેવાનું, પછી એને ટોટલમાં દો એટલે આન્સર તમને મળી જશે. હવે 10મો દાખલો, અહીંયા 12 તો અહીંયા 6 છેદમાં 0 ને 9 છે. હવે 9 છે એટલે તમે કિંમત જુઓ, બીની કિંમત કેટલી રાખવી, હવે એની કિંમત આન્સર તમે જુઓ તો કે 9 છે તો આપણે 8 રાખીએ, 8 ને 1 9, 8 ને 1 9 થાય, 8 એક્ઝામ્પલ તરીકે 8 ને 1 9, તો એને 8 રાખવો પડશે બરાબર, એને 8 રાખવો જોશે, એને 8 રાખીએ ને 1 9. હવે જુઓ 8 8, આ આપણે જ્યાં એ હશે ને ત્યાં 8 મૂકી દઈ ચેક કરવા માટે બરાબર, ચેક કરી જોઈએ થઈ જાય છે કે નહીં, તો 8 ને 1 9 થઈ ગયું, 8 ને 2 10 શૂન્ય વધી પડી 1, 6 ને 1 7 ને 1 8 રેડી,
કારણ કે જો બી આઠ રાખીએ ને તો અહીંયા એક તો એક તો અહીંયા થાય જ નહીં ક્યારેય, એટલે આપણે નવ કરવાના હતા એટલે કેને આઠ રાખો એ જ ચેક કરવાનું હતું. એ બરાબર આઠ એવું અને બી બરાબર એક. હવે જો આપણે દાખલા નંબર અગિયાર, થ્રી વન પ્લસ વન અને અહીંયા થ્રી છે, ફાઈવ ઝીરો વન આન્સર. તો આપણે એકડો છે અહીંયા એટલે આપણે ખ્યાલ પડી જાય કે મોટી અંક જ મૂકવું પડે, કારણ કે અગિયાર જ કરવાના છે. તો આઠ ને ત્રણ અગિયાર થાય, આઠ ને ત્રણ અગિયાર એકડો વધી પડી એક. તો અહીંયા આઠ છે તો અહીંયા આઠ લખીએ એટલે આઠ ને બે દસ થઈ ગયા, વધી પડી એક, ત્રણ ને એક ચાર ને એક પાંચ થઈ ગયા આન્સર, એટલે એ બરાબર આઠ થશે. એ જ છે, બીજી કિંમત છે જ નહીં એટલે એ બરાબર આપણે આઠ મળી ગઈ કિંમત. ત્યારબાદ બારમો દાખલો છે, ફોર વન પ્લસ ટુ, અહીં બી છે ને એ ફોર છે, સેવન વન ટુ સાતસો બાર. હવે બે અંક છે એટલે આપણે ખબર ચડીએ કે અહીંયા આઠ ને ચાર બારનો બગડો વધી પડી એક. હવે અહીંયા અગિયાર કરવા છે આપણે, અગિયાર કરવા હોય તો આ બે તો આ છે તો નવ ને બે અગિયાર થાય, વધી પડી એક, ચાર ને એક પાંચ ને બે હાથ. હવે એની કિંમત આપણે મળી આઠ અને બીની કિંમત મળી નવ. તો આ રીતના આપણે સરળતાથી એસાનની કિંમત આપણે શીખી શકીએ સ્ટ્રીક બાદ. તો આ આપણે દાખલાઓ બાર દાખલા સોલ્યુશન જોતા રહો, એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.